નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આજે જે ગણિત વિષયનું પેપર લેવામાં આવેલ છે પૂરેક પરીક્ષાનું એમાં ઓલ્ડ કોર્સની અંદર જે વિદ્યાર્થી પરીક્ષા આપેલું છે એનું પેપર સોલ્યુશન આપણે અહીંયા જોઈએ પેપર માટે ગણિતમાં તો વિભાગ એમ છે પ્રશ્ન એક છે એનો વર્ગમાં બે અસમય સંખ્યા છે તો એ સાચું વાક્ય છે પીએક્સ બરાબર પાંચ એક્સ વર્ગ વધતા આઠ એક્સ બરાબર ત્રણમાં બહુપદીની ઘાત ત્રણ છે ખોટું છે કેમ કે આ મોટા મોટી ઘાત બે જોવા મળે છે આપણને પછી આગળ જોઈએ નંબર ત્રણ નંબર ત્રણમાં જો એ વન ભાગ્યે એ ટુ નોટ ઇક્વલ ટુ બી વન ભાગે બી ટુ તો સુરેખ સમીકરણ અયુગમાં સુસંગત છે ખોટું વાક્ય છે નંબર ચારમાં તમે જોશો જો ડી લેસ દેન હોય તો સમીકરણના બીજ વાસ્તવિક અને સમાન મળે ખોટું છે કેમ કે ડી બરાબર ઝીરો હોય ત્યારે સમાન મળે છે પછી નંબર પાંચ જોઈ શકો તમે ગુસ્સા એકસો વીસ અને ત્રેવીસ આ બે સંખ્યાનો ગુસ્સા એક જવાબ આવશે એમાં એક અહીંયા આપેલો છે તમને નંબર છ છે જો બે એક્સ વધતા ત્રણ વાય બરાબર સાત અને ત્રણ એક્સ વધતા બે વાય બરાબર ત્રણ હોય તો એક્સ ઓછા વાય તો એની કિંમત માઇનસ ચાર તમને મળે છે સમીકરણની બાદ બાકી કરો સીધી જવાબ આવી જશે એનો એના પછી છે નંબર સાત દ્વિઘાત સમીકરણ વર્ગમૂળમાં ત્રણ એક્સ વર્ગ વધતા બે એક્સ ઓછા ત્રણ બરાબર ઝીરોનો વિવેચક વીસ મળે છે અહીંયા વીસ આપેલા છે બી સ્ક્વેર માઇનસ સૂત્ર કરી શકો છો આઠમો દાખલો છે એક એક બે ત્રણ પાંચ આઠ તેર એકવીસ ચોત્રીસ આપેલા શ્રેણીનું નામ જણાવો તો એ ફીબો ના કિશ્રેણી છે કેમ કે એક એક વત્તા એક એટલે બે થઈ જશે એ પ્રમાણે ક્રમ આગળના બે સંખ્યાનો સરવાળો મળતો જાય છે નંબર નવ છે સંગતતા એ સંગત ક્યુ માટે ત્રિકોણ એ સંગત પી ક્યુ સમરૂપ હોય તો ખૂણો એ બરાબર પચાસ માપ ખૂણો સી બરાબર સિત્તેર હોય તો આર કેટલો તો આરનું માપ સાહીઠ તમને મળે છે આ બંને અનુસાર એકસો એંશીમાંથી એકસો વીસ બાદ કરો બંનેનો સરવાળો જે જવાબ આવે છે તે બી છે અને અહીંયા બી અને આર સરખા છે એટલા માટે આગળ તમે જોશો દસ નંબરમાં દાખલા દસ નંબરનું સૂત્ર છે એ એક્સ વાયનું ઉગમ બિંદુથી અંતર એનું જવાબ આવશે વર્ગમૂળમાં એક્સ વર્ગ વધતા વાય વર્ગ આ જવાબ આપશે એના અંદર પછી આગળ અગિયાર નંબરનો પ્રશ્ન જોઈએ દ્વિઘાત સમીકરણના વ્યાપક ઉકેલની વ્યાપક રીત કોણે આપી તો એ શ્રીધર આચાર્યએ આપેલી છે બાર નંબર જો ટી પચીસ સમાધ શ્રેણીમાં ટી પચીસ ઓછા ટી વીસ બરાબર પંદર હોય તો તે શ્રેણીમાં ડી કેટલો મળે તો ડીની કિંમત ત્રણ મળશે બે સમૃપ ત્રિકોણના ક્ષેત્રફળ પચીસ અને સોળ ક્ષેત્રફળો છે પચીસ અને સોળ છે તો તેના પરિમિતિનો ગુણોત્તર કેટલો થાય તો પરિમિતિનો ગુણોત્તર પાંચ જેમ ચાર જેટલો આપણને મળે છે ચૌદમા નંબરનો પ્રશ્ન તમે જોઈ શકો છો જો ટેન પાંચ થીટા ગુણ્યા ટેન ચાર થીટા બરાબર એક હોય તો થીટાની કિંમત દસ મળી શકે છે નેવ ઓછા થીટાનો આપણે ઉપયોગ અહીંયા કરેલો છે પંદરમો પ્રશ્ન વર્તુળની છેદિકાની વ્યાખ્યા આપો તો વર્તુળની બે બિંદુમાં છેદતી રેખાને વર્તુળની છેદિકા કહે છે સોળ નંબરમાં તમે જોઈ શકો કે એ બી સીમાં એ બી બરાબર ત્રણ બી બરાબર ચાર એસી બરાબર પાંચ હોય તો ત્રિકોણની ત્રણેય બાજુને સ્પર્શતા વર્તુળની ત્રિજ્યા શોધો તો આમાં આ બંનેનો સરવાળો એમાંથી પાંચને બાદ કરો ભાગ્યા બે કરો એટલે જવાબ તમને એક એકમ મળી જશે આગળ નંબર સત્તર છે જો થીટા લઘુકોણનું માપ હોય અને વર્ગુણમાં ત્રણ સાઇન થીટા બરાબર કોસ થીટા હોય તો થીટા બરાબર ખાલી જગ્યા તો ત્રીસ જવાબ આવશે એનો સાઈન આ બાજુ લઈ જાઓ અથવા કોશ આ બધું લઈ આવો તો સાઈન ભાગ્યા કોષ ટેન ટેન બરાબર એક ભાગ્યા રૂટ થ્રી અને ટેન ત્રીસ માટે એક ભાગે રૂટ ત્રણ જવાબ આવે છે એટલે થીટા બરાબર ત્રીસ આવશે અઢારમો પ્રશ્ન ઘડિયામાં મિનિટ કાંટામાં સાડા દસથી સાડા દસ સાડા સુધીના સમયગાળામાં વર્તુ રાખવા ચંદ્ર ચંદા પર બનાવેલો ખૂણો જણાવો તો અહીંયા સાત મિનિટ છે સાત ગુણ્યા છ કરો એટલે સાત છે ને બેતાળીસ જવાબ એનો આવશે એની અંદર હવે ઓગણીસ નંબર આપણે જોઈએ અહીંયા ઓગણીસ નંબર તમે અહીંયા જોઈ શકો છો બે સેમી વ્યાસવાળા અર્ધવર્તુળનો પરિઘ ખાલી જગ્યા સેમી છે તો પાય સેમી આવે છે એની અંદર જવાબ નીચેનામાંથી મધ્યસ્થ એમ નું સૂત્ર જણાવો તો એમાં એ જવાબ આવશે z batta, 2x બાર ભાગ્યા 3, no, 3 m આનું સૂત્ર છે z 3m 2x બાર ઉપરથી લખેલું છે આરવી 21માં નંબર નંબરનો પ્રશ્ન છે એક સપ્તાહમાં 8 દિવસ હોવાની સંભાવના જણાવો તો 8 દિવસ ક્યારે હોતા નથી એટલે જવાબ આવશે એનો 0 આવશે અશક્ય ઘટના છે બાવીસ નંબરનો પ્રશ્ન છે દસ સેમી વ્યાસવાળા એક અને પાંચ સેમી તિરેક ઊંચાઈવાળા શંકુના તળિયાનું ક્ષેત્રફળ તો પચીસ ફાય સેમી સ્ક્વેર એટલે કે સી એનો જવાબ આવે છે આગળ ત્રેવીસ નંબરનો પ્રશ્ન જોઈએ આપણે ત્રેવીસ નંબરનો પ્રશ્ન છે અહીંયા એક ટી બરાબર અહીંયામાંથી કયો ઓપ્શન આવશે તેનો જવાબ આવે છે એ વત્તા એન ડી ઓછા ડી એટલે કે પહેલાંનો એ જવાબ આવે છે અહીંયા એ વત્તા એન ઓછા એક ગુણ્યા ડી સૂત્ર પ્રમાણે ચોવીસ નંબરનો પ્રશ્ન છે એમાં સીધે સીધું બહુલકનું સૂત્ર જ છે એલ વધતા એફ વન ઓછા એફ જીરો ટુ એફ વન ઓછા જીરો ઓછા એફ ટુ એટલે આમાં પહેલાંમાં એ જવાબ આવે છે ઓકે તો અહીંયા આપણે વિભાગ એ કમ્પ્લીટ કર્યો આગળનો વિભાગ પછી જોઈશું નમસ્કાર